નમસ્કાર મિત્રો, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં હું નંદાણીયા નિમું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એસવાય એમએડ સેમેસ્ટર 3ના અભ્યાસક્રમ અંતર્ગત આવતા પેપર ઇન્ક્લુઝન કોન્સેપ્ટ એન્ડ પોલિસી ફ્રેમવર્કમાં આજે હું તમને યુનિટ 3ના 3.1 વિશે માહિતી આપીશ. તેમાં સૌપ્રથમ આપણે જોઈએ તો એડોપ્ટેશન, એનો અર્થ થાય છે અનુકૂલન, રૂપાંતર કે બંધ બેસતું થવું. ત્યારબાદ આવશે અકોમોડેશન, તેનો અર્થ થાય છે તદ યોગ્યતા સ્થાપન. ત્યારબાદ આવશે મોડિફિકેશન, તેનો અર્થ થાય છે ફેરફાર અથવા સુધારો. અનુકૂલન, તદ યોગ્યતા, સ્થાપન અને ફેરફારની વ્યાખ્યા અને ખ્યાલો. તેમાં સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ તો જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત સાથે રૂપાંતર તેમજ તદયોગ્યતા સ્થાપન શબ્દો જોડાયેલો છે. આ સિદ્ધાંત પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક જીન પિયાજેહે તેના દ્વારા આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ આપણે જોઈએ. ભિન્ન સજીવોના વર્ગોના સભ્ય જન્મ સમયે વિવિધ પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ ધરાવતા હોય છે. દરેક વર્ગના સભ્યમાં આ પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ ભિન્ન પ્રકારની હોય છે. જ્યારે પર્યાવરણમાં કોઈ ઉદ્દીપક ઉદ્ભવે ત્યારે સજીવ ચોક્કસ વર્તન વડે આ ઉદ્દીપક સામે સ્વયં સંચાલિત પ્રતિચાર આપે છે. આ ક્રિયાને પ્રતિક્ષિપ્ત ક્રિયા વડે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જ્ઞાનાત્મક સંરચનાઓ જોઈએ તો પિયાજે વર્તનની સંયોજિત વર્તન તરહને જ્ઞાનાત્મક સંરચના તરીકે ઓળખાવે છે. જ્ઞાનાત્મક સંરચનાઓના મુખ્ય બે પ્રકાર છે. તેમાં પહેલો પ્રકાર આવે છે ક્રિયાત્મક જ્ઞાન અને બીજો પ્રકાર છે હકીકતલક્ષી જ્ઞાન. ત્યારબાદ મૂળભૂત વલણો. પિયાજે એક પૂર્વધારણા બાંધી કે સંગઠન અને રૂપાંતર એ સજીવોના બે મૂળભૂત વલણો છે. પિયાજે તેને સજીવોના સામાન્ય વારસા તરીકે ઓળખાવે છે. નમસ્કાર મિત્રો, હું મોકરિયા વનિતા તમને અનુકૂલન વિશે માહિતી આપીશ. અનુકૂલન એ જીવતંત્રની શારીરિક અથવા વર્તણૂકીય લાક્ષણિકતા છે, જે જીવનને આસપાસના વાતાવરણમાં વધુ સારી રીતે ટકી રહેવામાં મદદ કરે છે. પર્યાવરણ સાથે અનુકૂલન સાધવા માટે બે પ્રક્રિયાઓ જવાબદાર ગણવામાં આવી છે. પહેલું પરિપાચક અને બીજું છે તદ યોગ્યતા સ્થાપન. બાળક પોતાની આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે, જેથી જ્ઞાનાત્મક સંરચનાઓમાં પરિપાચન અને તદ યોગ્યતા સ્થાપનની ક્રિયાને કારણે પરિવર્તન થાય છે, જેના પરિણામ સ્વરૂપે બાળકનો બૌદ્ધિક વિકાસ થાય છે. ત્યારબાદ અભ્યાસક્રમ અંતર્ગત અનુકૂલન અને ફેરફારો. અનુકૂલન એ સામાન્ય અને વિશેષ શિક્ષણમાં પરિવર્તન વર્ણન છે, જે વિદ્યાર્થી માટે જરૂરી છે. તેના લક્ષ્ય અને ઉદ્દેશોને પહોંચી વળવા માટે અનુકૂલન કઠોરના અથવા અપેક્ષાઓને બદલતા નથી. વિદ્યાર્થીઓના ગ્રેડના અભ્યાસક્રમમાં વર્ગખંડ, શાળાની અંદરનું શિક્ષણ અને શિક્ષણના વાતાવરણમાં ફેરફાર કરી શકાય છે. વ્યક્તિગત તફાવતોને પહોંચી વળવા માટે શિક્ષણ અને શીખવાની વ્યૂહરચનામાં ફેરફાર કરી શકાય છે. ત્યારબાદ આપણે તદ યોગ્યતા સ્થાપન. અનુકૂલનના સ્વરૂપમાં કરવામાં આવેલા ફેરફારો જ મૂળભૂત રૂપે બદલાતા નથી. કામ, ધોરણો અને અથવા સૂચનાત્મક મૂલ્યાંકનના તબક્કામાં ગણી શકાય એ એટલે તદ યોગ્યતા સ્થાપન અથવા તો સગવડ ફેરફાર. અનુકૂલન કે જે બદલાય છે અથવા ઓછી અપેક્ષાઓ તરીકે ગણી શકાય એક્સેસ કરવા માટે જરૂરી રહેશે. એક્સેસમેન્ટ હ્યુમોનેટ્સની પસંદગી કામગીરી માટે રિસ્પોન્સિબલ થવા માટે. આભાર.